વલસાડમાં ચાલતા જયંબે મહિલા સેવા આશ્રમ દ્વારા જુલિયા નામની એક મંદબુદ્ધિ મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવાયું હતું. ઉત્તર પ્રદેશની જુલિયા નામની મહિલાના લગ્ન મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયા હતા, પરંતુ 9 મહિના અગાઉ તેને તેના સાસરીમાંથી વિસાઈને તે તેના પિયર જવા નીકળી હતી. પરંતુ રસ્તામાં તેનું અકસ્માત થતાં તેને તેની યાદશક્તિ નબળી પડી જતાં તે તેના પરિવારજનોથી દૂર થઈ ગઈ હતી. તેને 181 અભયમની ટીમ દ્વારા બાયડમાં આવેલા જયંબે મહિલા સમાજ સેવા ટ્રસ્ટમાં મૂકવામાં આવી હતી. ત્યાં ટ્રસ્ટીઓ દ્વારા તેને યોગ્ય સારવાર કરાવી તેના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે તેના પરિવારજનોનો સંપર્ક થતાં આજે 9 મહિના બાદ તેના પરિવારજનો સાથે જુલિયા નામની મહિલાનું મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ટ્રસ્ટીઓ દ્વારા આ 19મી મહિલાનું તેના પરિવારજનો સાથે સફળ મિલન કરાવાતા ટ્રસ્ટીઓએ પણ ભગવાનનો આભાર માન્યો હતો. 6 મહિને છે લાપતા હતી, 6-7 મહિને છે. મેરા એક્સિડન્ટ હો ગયા થા, સસરાલ વાલો ને મુજે ભગા દિયા થા. મેને દવા ખાઈ તો મુજે કુછ કુછ ફાયદા મિલા, જબસે મેં સહી હો ગયા. અભી કોણ લેને આયા થે? અભી એ મેરે ઘરવાલે લેને આયે, મેરી બહેન હૈ, ભોજાઈ હૈ, મેરે પતિ હૈ, ઓર મેરી ભુઆ હૈ. ઓર કહાં કે હો? લલિતપુર MUP. ઓર સસુરાલ? સસુરાલ ગ્વાલિયર હૈ. MP. हमारी बहन खो गई थी 8 महीने पहले. यहाँ हम लोगों को पता मिला, इन लोगों ने हम लोगों को ढूंढा, हमें उसका पता बताया बहन का, हम लोगों को बुलाया और यहाँ आश्रम वालों ने बहुत अच्छे से हमारी बहन को रखा और उन उसके मतलब खाने का हर चीज़ का ध्यान रखा और हम लोगों को भी बुला के हम लोगों को भी अच्छे से रखा है और मतलब जो कुछ किराया भाड़ा है वो भी दे रहे हैं ये लोग और हम हमारी बहन को हमें वापस कर रहे हैं. वहाँ से 8 महीने से हमारी बहन खो गई थी तो हम ढूँढा, हमने वहाँ थोड़े गरीब हैं हम लोग, कोई पैसा ऐसा नहीं है इसलिए ज़्यादा दूर तक नहीं ढूँढ पाए. आज हमने इन लोगों ने इतनी मदद की कि हमारी बहन मिल गई और आश्रम वालों ने बहुत हमारी मदद की और हमारी बहन की अच्छे से रखा. इस आश्रम वालों का और इनका सब लोगों का बहुत बहुत शुक्रिया और हम इनका एहसान मानते हैं और इनने जो कुछ भी हमारे लिए किया कोई अपना नहीं कर सकता था इतना जितना इनने हमारे लिए कर दिया और हमारी बहन हमें दे दी ढूँढ के. 1 મહિના પહેલાં 181 મહિલા અભ્યમ હેલ્પલાઇન થી ઈડરથી અહીં લાવવામાં આવેલા હતા. એમની માનસિક સ્થિતિ બહુ જ ખરાબ હતી. એમનો ટ્રીટમેન્ટ ચાલુ હોવાના હિસાબે એમના ઘરનો એડ્રેસ મળી ગયો અને તેઓને આ લલિતપુર યુપીના SP સાહેબે અમને બહુ જ સપોર્ટ કર્યો. એના હિસાબે એમના પરિવાર સાથે આજે આ આશ્રમની 19મી સફળતા અમને મળે છે. 19મો વ્યક્તિ આજે આશ્રમથી એમના પરિવાર સાથે મિલન થાય છે, એ અમારા માટે બહુ ગૌરવની વસ્તુ છે. અરવલ્લીથી સંજય શર્માનો અહેવાલ, Mizaj.com. Thank you.